નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખીએ કે તમે બધા મજામાં હશો કારણ કે હાલમાં ચાલેલા કોરોના વાયરસના કારણે આપણે બધા મિત્રો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે તેમાં ખાસ કરીને એફીડબલ્યુ મિત્ર એમપીડબલ્યુ તથા હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર તથા પોલીસ તંત્ર ખૂબ જ સારી કામગીરી કરી રહી છે આવી જ કામગીરી આપણે એકવીસ દિવસ સુધી કન્ટિન્યુ રાખવાની છે અને આપણે કોરોનાને હરાવવાનો છે આ સાથે તમે તમારા ફેમિલી મેમ્બર તથા તમારા સગા સંબંધીઓને પણ ખાસ કરીને આ આપણા કોરોના વાયરસ પેન્ડેમિક મેળવવા માટે સપોર્ટ આપવા માટે તમે સમજાવી શકો છો આ સમજાવવું પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે એકલા હાથથી આ વાયરસની અથવા તો આ કોરોના વાયરસના પેન્ડેમિકને આપણે હરાવી નહીં શકીએ અને આના ઉપર જ આખા વિશ્વની પણ નજર છે કારણ કે આપણે આપણે જો આ વાયરસને નહીં હરાવી શકીએ તો આ દિવસે ને દિવસે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આવવાની છે તો કોરોના વાયરસને હરાવવાની તો એક આપણી તૈયારી દર્શાવવાની જ છે આ સાથે જ હમણાં થોડા સમય થોડા સમય પહેલા ન્યૂઝમાં એક બીજા વાયરસના સમાચાર આવ્યા હતા જેના કારણે પણ એક વ્યક્તિનું ડેથ થયેલું છે ચાઇનામાં અને એ વાયરસ હતો હન્ટા વાયરસ તો ચાલો આપણે આ વાયરસ વિશે પણ થોડું જાણીએ કે હન્ટા વાયરસ શું છે તેના કારણે કયા કયા રોગો થાય એ રોગમાં કયા કયા સાઈન સિમ્પટમ્સ જોવા મળે એ રોગમાં શું સારવાર અપાય એનું નિદાન કઈ રીતે કરવું અને એની અટકાયત કઈ રીતે કરવું તો એના વિશે આપણે ટોટલ માહિતી જોઈશું તો આ હંટા વાયરસ વિશે ટોટલ માહિતી જોવા માટે તથા તમારા ફેમિલી મેમ્બરને સમજાવવા માટે આ વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં કારણ કે આ વિડીયોમાં તમને વાયરસની એ ટુ ઝેડ માહિતી મળી જશે જે તમારા સમજૂતી માટે તથા તમારા ફેમિલી મેમ્બરને સમજૂતી માટે તથા તમારી આગામી પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યની રહેશે તો ચાલો જાણીએ વાયરસ વિશે

મોટા ભાગે યુરીન ફીસીસ અને સલાઈવા નું માં આવવાથી આ રોગ ફેલાય છે આ એક પ્રકારના વાયરસ જન્ય રોગ છે કયા પ્રકારનો વાયરસ છે રોડે એન્ટા વાયરસ તો કે આરએનએ પ્રકારનો વાયરસ છે આ પણ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ પ્રશ્ન છે કે અમેરિકામાં તેને ન્યુ વર્લ્ડ હન્ટા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે આ બે પ્રકારના વાયરસ છે એક ન્યુ વર્લ્ડ હન્ટા વાયરસ અને એક ઓલ્ડ વર્લ્ડ અંટા વાયરસ તો અમેરિકન માં જે છે એ ન્યુ વર્લ્ડ અંટા વાયરસ છે અને તેના કારણે કયો રોગ થાય છે તો કે તેના દ્વારા જે ડિસીઝ ફેલાય છે તેને અંટા વાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ્સ એટલે કે એચપીએસ તરીકે ઓળખવામાં આવે છે બીજો વાયરસ ક્યાં જોવા મળે છે તો કે બીજો વાયરસ જોવા મળે છે બીજા પ્રકારનો અંટા વાયરસ વધારે પ્રમાણમાં યુરોપ અને એશિયન દેશોમાં જોવા મળે છે એટલે કે જે હમણાં આપણે ચાઇનામાં જોવા મળ્યો તે

શું તો કે આ એક પ્રકારનો ખૂબ જ ગંભીર રેસ્પિરેટરી ટેકનો રોગ છે રેસ્પિરેટરી ટેકનો હોય તો આ એક ઇન્ફ્લુએન્ઝા પ્રકારનો જ રોગ છે પરંતુ આને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકાય તો કે પેશન્ટની હિસ્ટ્રી પરથી આઈડેન્ટિફાઈ કરી શકાય કે ઉંદરો સાથે કામ કરતો હોય અથવા તો તેના વિસ્તારમાં ઉંદરો વધારો હોય અથવા તો ઉંદરનો તે કાચા ઉંદરનો ખોરાકમાં ઉપયોગ કરતો હોય તો એના કારણે પણ આ રોગ ફેલાઈ શકે છે આ રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય હોય એવા કોઈ કેસ જોવા મળ્યા નથી માટે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન નથી એટલા માટે આ રોગ એ કોરોના વાયરસ જેવો ગંભીર રોગ નથી છે આ ઉપરાંત બીજા કોઈ પ્રાણીઓ જેવા કે કૂતરા બિલાડી દ્વારા પણ આ રોગ ફેલાતો નથી એટલે આ રોગ માત્ર ને માત્ર ઉંદર દ્વારા જ ફેલાય છે નેક્સ્ટ છે કે આ એક પ્રકારનો નો એરબોન ટ્રાન્સમિશન છે એરબોન એટલે તમને એમ થાય હવા દ્વારા કેવી રીતે ફેલાય

ફીવર એટલે કે તાવ આવે લાર્જ મસલ્સ જે આપણા ગ્લુટિયલ મસલ્સ ને ควอด્રિเซપ્સ મસલ્સ ને જે હાથના અને પગના મસલ્સ છે એમાં દુખાવો થાય છે ઘણી વખત માથાનો દુખાવો થાય અને ઠંડી સાથે તાવ આવે છે ઘણી વખત ઉલટી ઉકા સાથે જાડા પણ જોવા મળે છે અને એક વીક પછી દર્દીને કફિંગ સાથે શ્વાસમાં તકલીફ થાય છે અને લંગ્સમાં પાણી ભરાય છે જેને આપણે હાઇડ્રોથાઇરોક્સ તરીકે ઓળખીએ છીએ આ એક વીક પછીના સિન્ટમ્સ છે જે ગંભીર સિન્ટમ્સ અને જો આમાં પણ સારું ન થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે નેક્સ્ટ છે આન્ટાવાયરસ પલ્મોનરી ડિઝિસ સિન્ટમ્સ વિશે અગત્યની માહિતી એમાં છે ઇન્ક્યુબેશન પિરિયડ તો કેટલો હોય છે તો કે એક થી કરી આઠ વીક સુધીનું હોય છે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે નેક્સ્ટ છે આ રોગનું મૃત્યુ દર કેટલું છે તો કે આશરે 35 થી 40% જેટલો મૃત્યુદર જોવા મળે છે ડિપેન્ડન્સી સિવિયરિટી અને ડિપેન્ડ ઓન કેટલી ઝડપથી ટ્રીટમેન્ટ મળે છે નેક્સ્ટ છે એ 4 વર્ષો આપવામાં આવે તો કે આ રોગની કોઈ સ્પેસિફિક સારવાર દવા કે રસી હાલ સુધી છે નહીં આ રોગમાં માત્ર ને માત્ર સિમ્ટોમેટિક સારવાર એટલે પેશન્ટને જે જે તકલીફ હોય એને રિલેટેડ સારવાર આપવામાં આવે છે તાવ હોય તો તાવની દવા આપવામાં આપવામાં એન્ટિપાયરેટિક આવે શ્વાસ લેવામાં તકલીફ હોય તો ઓક્સિજન થેરાપી આપવામાં આવે અથવા ઇન્ક્યુબેશન કરવામાં આવે વોમિટિંગ થતી હોય તો એન્ટિમેટિક ડ્રગ્સ આપવામાં આવે એવી સારવાર કરવામાં આવે છે આ પ્રકારના કેસમાં દર્દીને તેના ચિહ્નો લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે અને આને અટકાવવા માટે શું કરી શકો તો કે માત્ર ને માત્ર એક જ ઉપાય છે ઉંદરનો ઉંદરનો અટકાયત કરો ઉંદરનો કંટ્રોલ કરો અને ઉંદરની ઉંદર વાળા વિસ્તારમાં સાફ સફાઈ કરતો હોય તો પૂરતા પ્રિકોશન લેવા એ આનો અટકાયતી ઉપાય છે નેક્સ્ટ છે બીજો ડિસીઝ છે હેમરેજિક ફીવર વિથ રીનલ સિન્ડ્રોમ રીનલ એટલે કિડની તો આમાં કિડનીને લગતી બી કન્ડિશન જોવા મળે છે અને હેમરેજિક એટલે કે જે બ્લીડિંગ થાય છે તો આના આ રોગ મોટા ભાગે યુરોપ અને એશિયન દેશોમાં જોવા મળે છે એટલે કે જે આપણે વાત કરી ચાઇનામાં એમાં આ રોગ જોવા મળે છે આ રોગ મોટા ભાગે જે પીરો ઉંદરના યુરિન ફિસિસ અને સલાઈઓ દ્વારા જ ફેલાય છે અને આ ઉપરાંત આ વાયરસ અમુક સંજોગોમાં આંખ નાક અને મોઢાના મ્યુકસ મેમ્બ્રેન દ્વારા પણ શરીરમાં દાખલ થઈ શકે છે નેક્સ્ટ પ્રશ્ન છે એમાં ચીનો લક્ષણો શું જોવા મળે તો કે આ રોગમાં શરૂઆતમાં હેડેક બેક એક એબ્ડોમિન પેઇન એટલે કે પેટમાં દુખાવો ન્યુઝિયા એટલે કે ઉબકા થવા ઠંડી સાથે તાવ આવવો જોવામાં તકલીફ એટલે કે બ્લડ વિઝન જેવા ચિહ્નો જોવા મળે છે ત્યારબાદના સ્ટેજમાં એટલે કે એના પછીના સ્ટેજમાં બે સ્ટેજમાં બીજા સ્ટેજમાં સિવિય સ્ટેજ કહેવામાં આવે છે જેમાં બ્લડ પ્રેશર ઘટી જાય ક્યારેક પેશન શોકમાં જતું રહે અને કિડની ક્યારેક ફેલ થઈ જાય છે અને કિડની ફેલ થવાને કારણે ફ્લુયડ ઓવર જોવા મળે છે અને આવા સંજોગોમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો નેક્સ્ટ પ્રશ્ન છે કે આ નેક્સ્ટ છે આ ઉપરાંત ઘણા કેસમાં ઇન્ફ્લામેશન અને આંખમાં રેડનેસ અને સ્કીન રેસ પણ જોવા મળે છે આવા અમુક કેસોમાં સિલેક્ટેડ કેસોમાં નીચેના સાઇન સિમ્પ્ટમ્સ જોવા મળે છે નેક્સ્ટ છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે મોટા ભાગના કેસોમાં 1 થી 2 વીકનો હોય છે પણ અમુક કેસોમાં 8 વીક સુધીનો પણ જોવા મળે છે નિદાન માટે શું કરવામાં આવે છે તો કે સીરોલોજીકલ ટેસ્ટ અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે છે જેમાં એન્ટિયા વાયરસને જોવાય જોઈ શકાય છે નેક્સ્ટ સારવાર શું આપવામાં આવે છે આમાં પણ સિમ્પ્ટોમેટિક સારવાર એટલે કે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવું ઓક્સિજન થેરાપી આપવી બ્લડ પ્રેશર મેન્ટેન કરવું ઇન્ફ્લેમેશન અને સેકન્ડરી ઇન્ફેક્શન માટે એન્ટિબાયોટિક આપવી આ ઉપરાંત અમુક કેસમાં જો રેનલ ફેલ હોય તો ડાયાલિસિસ પણ કરવામાં આવે છે આ રોગનો મૃત્યુદર કેટલો છે

અને લાઈક કરો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરો જે લોકો એન્ટા વાયરસ વિશે થોડી ચિંતાતુર છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ